તમામ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીને મુસાફરી અને મેડિકલ સુવિધા મળી મફત અને 60 વર્ષ ઉપરના પેન્શનોને મળશે 5% વધુ લાભ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ તહે દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પછી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બને છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો આવશે જોઈ દીજે તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, અન્યથા કોઈ પણ જે ઉપયોગી બને એ તમામ માહિતી તમે ચેનલ પર પ્રવત કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો વિધાન મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયો શરૂઆત કરું છું. તો મિત્રો, જે તમામ પેન્શનરો છે, વરિષ્ઠ કર્મચારીઓ છે, તેમને સારા સમાચાર મળી રહ્યા છે. મેડિકલ સુવિધાઓ મળી મફત અને 60 વર્ષ ઉપરાંત જે છે મિત્રો પેન્શન ધારકો, તેમને પણ 5% વધુ લાભ મળ્યો છે. તો તેના વિશે આપણે એમને ચર્ચા કરીશું. તો મિત્રો, જોઈ શકો છો પેન્શન સંબંધી ઘણા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર જે 33મી સ્કોવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જે 22 ફેબ્રુઆરી 2024 રોજ યોજાઈ હતી. બેઠક કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. 3 એપ્રિલ 2024 રોજ બેઠક મિનિટે જાહેર કરવામાં આવ્યા હતા. સાથે પેન્શનના વર્ષમાં એકવાર મફત તપાસ કરવાની સુવિધા મળશે. આરોગ્ય તપાસ CGHS હોસ્પિટલ અથવા CGHS પેનલવાળી ખાનગી હોસ્પિટલમાં કરાવી શકશે. પેન્શનોને CGHS વેલેન્સ સેન્ટરમાં CMO પાસેથી રેફરલ મેળવવું પડશે. સાથે 65 વર્ષથી વધારાના પેન્શનરો માટે પણ ખુશખબર કહી શકાય. 65 વર્ષની ઉંમર પછીના પેન્શનરોમાં 5% વધારો મળશે. દર 5 વર્ષે 5 વધારો આપવામાં આવશે, 5% વધારો આપવામાં આવશે. આનો અર્થ છે કે 70 વર્ષે 10%, 75 વર્ષે 15%, 80 વર્ષે 20% વધારો લાભ મળશે. ને FMR પણ વધારો કરવામાં આવશે. જેમ કે મિત્રો, નોન CGHS વિસ્તારમાં રહેતા પેન્શનરો માટે FMR 1000થી વધારીને 3000 કરવામાં આવશે. અને આ વધારાની 1 જુલાઈ 2024 અમલમાં મૂકવામાં આવશે. અને મિત્રો, બીજી મહત્ત્વની બાબત એ છે કે પરિવારના પેન્શન માટે નીચી તબીબી ભથ્થું વધારવામાં આવ્યું છે. વિધવા, છૂટાછેડા, લીધેલ અને અપરિણિત પુત્રીઓ પણ FMRનો લાભ મળશે. આનો અર્થ છે કે તેઓ પણ દર મહિને 3000 તબીબી ભથ્થું મળશે. તો મિત્રો, રેલવે ભાડામાં પણ ડિસ્કાઉન્ટ મળશે. તેમને પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે પણ રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટનો યથાવત રહેશે. હાલમાં તેઓને 40% ડિસ્કાઉન્ટ મળે છે. તો મિત્રો, જે પેન્શનરો, જે વરિષ્ઠ કર્મચારીઓને તેમને રેલવે ભાડામાં સરાસરે પરિવારના પેન્શનોમાં નિશ્ચિત તબીબી ભથ્થું માટે FMRમાં વધારો કરવામાં આવે છે. 65 વર્ષથી વધારાનું પેન્શનમાં 5% વધારો કરવામાં આવે છે. આ મિત્રો, તેમને આ મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, તેમને પેન્શનો હોય વરિષ્ઠ કર્મચારીઓ, તેમને 5% વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.